कि जे स्वयं साक्षात लक्ष्मीपति छे, लक्ष्मीपति नो मतलब के अनंत वैभव ना अधिपति छे, जेथी करीने ए अखंड वैभव ना अधिपति होय तेनु स्मरण करिए। स्वामी रामसुखदास जी एम कहता के कोई श्रेष्ठतानी साथे जारे आपने जोड़ाईए छे त्यारे सहजताथी आपनी अपना जीवन ना जे काई दारिद्रता छे, दरिद्रता छे ए दूर थई जाय छे। तो भगवान परब्रह्म परमात्मा केवा छे, तो के गरुओ लक्ष्मीपति, ए लक्ष्मीपति छे, मतलब के तमाम वैभव ऐश्वर्य थी युक्त छे, अने एनी साथे जो जोड़ाव एनु जो नाम लेवामां आवे जे त्रिभुवनपति कहेवाया छे। तो अपना तमामे तमाम प्रकारना जे काई दरिद्रता छे, जे काई दुख छे ए दूर थई शके, केम तो आगळ बतावे छे कि क्षीर पयोनिधि पोढिया, जे क्षीर सागरमां जेनो वास छे एमां जे पोढेला छे, छेदवा दानव वंश रे, जे दानव वंशनो नाश करनार छे। क्षीर सागरमां पोढेला भगवान श्रीहरि नारायण अहीं एनो उल्लेख करवामां आव्यो छे कि ते त्यां सूतेला छे, अने एक वार અને આગળ કહ્યું કે તે શું કરે છો, કે તો એમ કહેવામાં આવ્યું કે છેદવા દાનવ, તે દાનવ વંશને છેદે છે, દાનવને દાનવતાને નાશ કરે છે। તો દાનવતા કઈ, દાનવ કારે કહેવાયો, જ્યારે તેના ભીતરની અંદર દાનવીય વૃત્તિઓ જાગી ત્યારે તે દાનવ બન્યો। આમ તો એ માનવ જ છે, પણ માનવ દાનવ ક્યારે બની જાય, ભીતરમાં દાનવ વૃત્તિ જાગે ત્યારે। તો એ દાનવીય વૃત્તિ કઈ, એકબીજા પ્રત્યે ઈર્ષા વેર ઝેર કરવું એ દાનવીય વૃત્તિઓ છે, અને એ દાનવીય વૃત્તિઓથી મુક્ત થવા માટે એ સ્મરણ નારાયણનું સ્મરણ કરવું જોઈએ। એ નારાયણ આપની અંદરની ભ્રાંતિઓને તોડી શકે છે। જ્યારે ક્ષીર સાગરમાં પોઢેલા શ્રીહરિ નારાયણ પાસે એકવાર એ ક્ષીર સાગરે બહુ અંદરથી દુઃખી થઈ અને પ્રશ્ન કર્યો કે પ્રભુ, હું તમારી સાથે ને સાથે રહું છું, તમારા નિત્ય દર્શન કરું છું, તમારા ચરણ પખાડું છું, છતાંય આ દુનિયાનો માણસ તો જુઓ ક્યારે મારી પાસે આવતો નથી, મારા જલનું પાન કરતો નથી, મારામાં સ્નાન કરતો નથી, અને તમારા ચરણનું શરણ છોડી, તમારા ચરણનું સ્થાન છોડી અને આ ગંગા એ તો મૃત્યુલોકમાં ગઈ, તો મૃત્યુલોકમાં ગઈ ત્યારે દુનિયાના લોકો એ ગંગામાં સ્નાન કરે, એના જલનું પાન કરે, એનામાં ડૂબકી લગાવે, એટલું જ નહીં પ્રભુ, 1500 કિલોમીટર, 2000 કિલોમીટર દૂરથી લોકો એ ગંગામાં સ્નાન કરવા માટે જાય, હે, અને પાછા નહીં તો ખરા, સ્નાન તો કરે પણ સ્નાન કરતા કરતા પાછા બધા પોતાના સગા સંબંધીના નામ લઈ લઈને નાય, બરાબર ને, કે આની ડૂબકી મારું છું, ના પેલાની ડૂબકી મારું છું, ના પેલાની ડૂબકી મારું છું, ડૂબકી એટલી બધી નામ લઈ લઈને મારે ઘણી વાર બીક લાગે કે આ ડૂબકી મારવા મારવા ડૂબી ન જાય તો સારું, અને પાછા હે પ્રભુ, જ્યારે સ્નાન તો કરે, બધાના નામ લઈને સ્નાન કરે એટલું જ નહીં પણ પાછા વળે ને તો પાછા મોટા મોટા કારબા પાણીના ભરતા જાય, હે, ગંગાજલ લઈને જાય, અને ઘણા સમાજ તો ગંગાજલ લાવે ને હરિદ્વારથી, પછી ગંગા પૂજન રાખે, બહુ મોટું પૂજન અવસર કરે, ઉત્સવ કરે, અમે યાત્રા કરીને આવ્યા, અમે ગંગા પૂજન રાખ્યું છે, બધાને તેડાવે, બધાને તેડાવે, અને પછી પાછા બધાને ભેટ સોગાદ આપે, ભેટ સોગાદ આપે, આવો ઉત્સવ, અને આ ગંગાનું આટલું બધું મહત્વ શું થયું, અહીંયા અહીંયા શું આવ્યું, ઈર્ષા આવી, ભગવાનની સાથે રહેનાર ક્ષીર સાગરને પણ, બ્રહ્મ સરોવરને પણ ઈર્ષા થઈ, અને એને ગંગાની ઈર્ષા કરી, અને ભગવાનને કહ્યું ન રહેવાયું, એટલે ભગવાન પાસે ફરિયાદ કરી કે પ્રભુ, મને મારી તો કોઈ પૂજા જ નથી કરતો, મને તો કોઈ પૂજતું જ નથી, અને ગંગાની આટલી બધી પૂજા, ગંગામાં આટલા દીવા મુકાય, આટલા બધા સ્નાન કરે, આટલા બધા પાન કરે, અને મારું કાંઈ નહીં। ત્યારે ભગવાને એ શું હતું, દાનવીય વૃત્તિ હતી, આ દાનવને નાશ કરવા માટે, દાનવી વૃત્તિને નાશ કરવા માટે આદિ નારાયણ કહે છે, હે વત્સ, તને ખબર છે કે ગંગા મૃત્યુલોકમાં શા માટે ગઈ છે, ગંગા મૃત્યુલોકમાં એટલા માટે ગઈ છે કે મૃત્યુલોકના માનવીએ સુર સરિતા કહેવાય છે, કે સ્વર્ગની સરિતા છે ગંગા, સ્વર્ગમાંથી મૃત્યુલોકમાં લાવવા માટે ત્રણ ત્રણ પેઢીએ તપ કર્યા, ત્રણ ત્રણ પેઢીએ તપ કર્યા છે, અને ત્યાર પછી ગંગા દ્રવિત થયા છે, ગંગા દ્રવિત થયા, અને ગંગા દ્રવિત થયા ત્યારે
ગંગાએ સ્વીકાર કર્યો છે કે હું ધરતી ઉપર અવતરિત થઈશ. અને ધરતી ઉપર અવતરિત થઈ તપ કરવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે બતાવવામાં આવ્યું કે આજે સંસારમાં અકાલ પડેલો છે, દુકાળ પડેલો છે, જીવ જંતુ પશુ પક્ષી પ્રાણી માત્રના કલ્યાણ માટે હે ગંગા મૈયા તમે મૃત્યુલોકમાં પધારો, તમે ધરતી ઉપર પધારો. અને જ્યારે પ્રાણી માત્રના કલ્યાણની કામના જ્યારે વ્યક્તિએ કરીને, સાધકે કરીને, તપસ્વીએ કરીને, ત્યારે ગંગા મૃત્યુલોકમાં આવ્યા છે. આજે તો તપશ્ચર્યા કે સાધના પણ કોના માટે કરાય? બીજાને મારવાન પાડવા માટે કરાય. જન કલ્યાણની ભાવના જ્યારે હતી, હૃદયમાં જન કલ્યાણનો ભાવ હતો, માટે ગંગા દ્રવિત થયા છે. અને આજે એ ગંગાને યાદ કરે એની સાથે જ ભગીરથ ઋષિને યાદ આવી જાય. હે ભગીરથ તો ગયે કિંતુ ગંગા ઉનકે ગુણ ગાતી હે, ભગીરથ તો ગયે કિંતુ ગંગા ઉનકે ગુણ ગાતી હે, આજ સ્વયં ગાયત્રી માતા આજ સ્વયં ગાયત્રી માતા ગુરુવર્તી યાદ આવે કી આરતી હે, ગુરુવર યાદ આવે કી આરતી હે. ભાગીરથ ઋષિએ જ્યારે તપશ્ચર્યા કરીને માં ગંગાને દ્રવિત કર્યા ત્યારે ગંગાનું અવતરણ સ્વર્ગમાંથી ધરતી ઉપર થયું. હે વત્સ, ભીતરમાં જ્યાં સુધી જન કલ્યાણનો ભાવ નહીં હશે ત્યાં સુધી ક્યારેય પણ કોઈનું કલ્યાણ સંભવ નથી. એને થયું કે ગંગા જ્યારે મૃત્યુલોકમાં જવા તૈયાર થયા ને ત્યારે ગંગાનો પ્રવાહ કેટલો તીવ્ર હતો, પૃથ્વીને ચીરીને ગંગા પાતાળમાં પહોંચી જાય એમ હતી. અને તેથી ભગીરથ ઋષિએ ફરીથી ભગવાન ભોલેનાથ શિવને પ્રસન્ન કર્યા છે. અને શિવ જ્યારે પ્રસન્ન થયા અને જ્યારે ગંગાને પોતાની જટામાં ધારણ કરવા માટે તૈયાર થયા, ગંગા યાને પવિત્રતા અને શિવ યાને કલ્યાણ, જેના ભીતરમાં કલ્યાણની કામના હોય એ પવિત્રતાને ધારણ કરી શકે, ગંગાને શિવજીએ જટામાં ધારણ કર્યા છે. અને ત્યાર પછી માત્ર એક જટાને એક લટ છોડી છે અને માં ગંગા ત્યાંથી વહ્યા છે. આગળ ભાગીરથ ઋષિ છે, પાછળમાં ગંગા ચાલ્યા છે. કહેવાયું છે કે ગંગા જ્યારે નીકળ્યા ને ગૌમુખમાંથી ત્યારે કેટલાય બધાએ કહ્યું, ગંગા ના જઈશ, આ દુનિયાના લોકો તને મારી નાખશે, તારું નામ નિશાન મિટાવી દેશે. ત્યારે ગંગાએ કહ્યું કે મારે તો જન કલ્યાણ માટે વહેવું છે, મારું શું થશે એની જો હું ચિંતા કરું ને તો હું ચાલી ન શકું. ગંગાનો ભાવ જોઈ અને નાના નાના નદી નાળા ઝરણા બધાએ ગંગાની સાથે ભળતા ગયા. ગંગા ગૌમુખમાંથી નીકળ્યા ત્યારે એક નાના ઝરણાના રૂપે હતા, પરંતુ જન કલ્યાણની ભાવના હતી એટલે એની સાથે અનેક નદી નાળા ઝરણાઓ પેસતા ગયા, અંદર સમાતા ગયા. અને જેથી કરીને ગંગા વિરાટ બનતી ગઈ, વિરાટ બનતી ગઈ. ઝાડી ઝાંખડા કાંટા કંકર બધું જ સહન કરતા કરતા ગંગા આગળ વધ્યા છે. અને એ આગળ વધેલા ગંગા જ્યારે સાગર પાસે પહોંચ્યા ને ગંગા સાગર કહેવાયા, વિરાટ રૂપ ધારણ કર્યું છે. અધ્યારુજી મહારાજ કહે છે કે આદિ નારાયણ સમરો, એ નારાયણને સમરો કે જે આપના ભીતરની ભ્રાંતિઓ, જે દાનવીય વૃત્તિઓ છે એને સમાપ્ત કરી દે. અને આ બધા ભેદમાંથી ઉપર ઉઠવા માટે જ એ આદિ નારાયણનું સ્મરણ કરતા રહો, જેને આ બ્રહ્માંડની સ્થાપના કરી. સ્થાપે રે બ્રહ્માંડની કોડ રે, મુનિજન માહે હંસ રે. અને એ પરમાત્મા ક્યાં બેઠેલો છે જાણવો હોય, જોવો હોય તો જે મુનિઓ, જે સંતો, જે મહાપુરુષો બેઠા છે અને જેના ભીતરમાં માત્ર ને માત્ર સંસારના કલ્યાણની કામના છે. કારણ કે આજે તો મુનિજનો, સંતો, મહાત્માઓને સાચા સંત શોધવા બહુ કઠિન છે, સમસ્યા બહુ વિકટ છે આપની સામે કે ક્યાં શોધવા, સાચા સંત શોધવા તો પણ ક્યાં શોધવા, કારણ કે ઘણી મોટી સમસ્યા છે. આજે માણસને એમ થઈ ગયું છે કે ચાલો ભગવા ધારણ કરી લ્યો અને નીકળી જાઓ એટલે આપણું તો બહુ સરસ રીતે ગાડું ગબડ્યા કરશે. અને આજે લોકોને શ્રદ્ધાની સાથે છેડછાડ થઈ રહી છે, આજે શ્રદ્ધાની સાથે છેડછાડ થઈ રહી છે એટલે માણસને એટલે ચેતવવામાં આવે છે કે આદિ નારાયણ સમરો, મતલબ કે પોતાની શ્રદ્ધાને પ્રગાઢ બનાવો. અંધશ્રદ્ધા આજે શ્રદ્ધાનું સ્થાન લઈ ચૂકી છે અને એટલે મોટી સમસ્યા આજે માણસની સામે મંડળાઈ રહી છે. શ્રદ્ધાના કરતાં પણ અંધશ્રદ્ધાએ વધારે પોતાની મહાનતા બનાવી દીધી છે, હે ને? શ્રદ્ધાના કારણ શ્રદ્ધા ઓછી થઈ ગઈ, અંધશ્રદ્ધા વધી ગઈ અને એટલે આજે પરિસ્થિતિ બહુ ગંભીર થઈ ગઈ છે. જેની પાસે જાઓ અને કંઈ થોડોક તમને ચમત્કાર જોવાનો મળે ત્યાં તો માણસ દોડવા માંડે,
બધું જે આવ્યું તે આમ બસ એની પાછળ ગાંડા થઈ જાય, પણ બહુ ચેતવાની જરૂર છે. કારણ આજે તો રસ્તે હાલતા ચાલતા માણસને લૂંટવાનો જ પ્રયત્ન થઈ રહ્યો છે, ને એવા લોકોએ આજે એ ભગવા વસ્ત્રોને બદનામ કરી દીધા છે. થઈ રહ્યું છે, પરિસ્થિતિ એવી છે. એક ગામની અંદર મહાત્માજી પધાર્યા, સરસ મજાની દાઢી જટાન બધું એવું સરસ, ને બોલવાની છટા, અને એટલું સરસ રીતે લોકોને ભરમાવે, એવી સરસ વાતો કરે, એટલી સરસ વાતો કરે કે લોકોને આમ થયું કે હા મહારાજ બહુ સરસ છે, જવું જોઈએ. અને ટોળે ટોળા આવી આવીને બેસવા માંડ્યા. મહારાજ બધી વાતો કરે, ધીમે રહીને પછી એમ કહે કે ગમે તે થાય, આપના ગામમાં વાત સાચી હોય, પરંતુ એ સાચી વાતને જ્યારે વ્યક્તિ સ્વાર્થ માટે લઈ લે છે, ત્યારે એ સ્વાર્થને કારણે એનો એનો એની અસર કોને લાગે? એની અસર કોને લાગે? જે ખોટું કરે એને લાગે. પણ ભરમાવે જાય માણસોને, ભરમાવી ભરમાવી અને લૂંટતો જાય. એક દિવસ ગામના એક સીધો સાદો માણસ હતો, પરંતુ એને એમ થયું કે શું સાચે આ લોકો આટલા બધા એની પાછળ દોડે છે, શું છે રહસ્ય, જાણું તો ખરા, એનું કામ શું છે જોઉં તો ખરા. અને જઈને શાંતિથી પાછળ સત્સંગમાં બેઠો, જોયું તો મહાત્માજીએ તો ચાલુ કરી દીધું કે તમારે આમ કરવું હોય તો તમારે આટલું આમ કરવું જોઈએ, આમ આપવું જોઈએ, આમ કરવું જોઈએ, અને બધાએ ગાંડા બને ધરતા જાય, દક્ષિણા આપતા જાય, દક્ષિણા લેતા જાય મહારાજ મહાત્માજી. અને પછી બધા વાતો કરતા કરતા નીકળે, છૂટું થાય, પૂરું થાય. એટલે પેલા ભાઈએ બે દિવસ બધો સરસ તમાશો જોયો, અને ત્રીજા દિવસે ભાઈ આગળ આવીને બેસી ગયા. અને જ્યાં મહાત્માજીએ બોલવાની શરૂઆત કરી, મહારાજ બોલવા માંડ્યા, બોલતા બોલતા પાછા આમ સરસ દાઢી ઉપર આમ હાથ ફેરવતા જાય, એટલે પેલા ભાઈ લાગ જોઈને ઊભા થયા, અને ધીમે રહીને દાઢીમાંથી એક વાળ ખેંચી લીધો. એટલે મહારાજ કે એ શું કરે છે? અરે ઊભો થઈ ગયો. પછી જેટલા બેઠા હતા ગામના લોકો બધાને કહેવા લાગ્યા, તમને ખબર નથી આ મહારાજ તો બહુ મોટા સિદ્ધ પુરુષ છે, તમને ખબર નથી આ મહારાજની દાઢીનો એક જ વાળ આપણી પાસે હોય ને તો આપણને મુક્તિ મળી જાય, મુક્તિ વાર જ ન લાગે. હે, તો આખું ટોળું ઊભું થયું, મહારાજ પર તૂટી પડ્યું. બધા એક એક દાઢીનો વાળ ખેંચવા માંડ્યા, અને જેને દાઢીનો વાળ હાથમાં ન આવ્યો ને બધી દાઢી પૂરી થઈ ગઈ તે માથાના ખેંચવા માંડ્યા. એક કલાકમાં તો મહારાજ નું બધી સિકલ બદલાઈ ગઈ, દાઢી ગઈ ને વાળે ગયા ને બધું ગયું. આ મહારાજ છે કે કોણ છે ખબર જ ન પડે. અને લોકો એ વાળ લઈ લઈને કૂદતા કૂદતા દોડતા દોડતા ઘરે ગયા કે હાસ મુક્તિ મળી જવાની, મુક્તિ મળી જવાની, મુક્તિ મળી જવાની. બધા દોડ્યા, અને પેલા મહારાજ રડતા રહ્યા, કારણ કે માથામાંથી લોહી નીકળે, દાઢીમાંથી લોહી નીકળે, બધા ખેંચી ખેંચીને વાળ લીધા, તો શું દશા થાય? પછી તો કોઈ સાંભળે ખરું, બધાને એટલી ખબર પડી ગઈ કે મહારાજ ના વાળ એક વાળ આપણી પાસે હોય. પેલા ભાઈએ જોઈ લીધું હતું કે આ તો ગાંડી પ્રજા છે, અને એમાં આપણું ગુજરાત એટલે ગુજરાત ગોળી ઊંધા રસ્તે દોડી એવું કહેવાય છે. તૂટી પડી ને એ એવું ધમાઝકડી મચાવી દીધી, ને પેલા મહારાજ તો રડતા રહ્યા. કહેવાય છે કે ખોટું એ ખોટું છે અને સાચું એ સાચું છે, સત્ય એ સત્ય છે, માટે સત્યનું વર્ણન કરો. સત્યમ પરમ ધીમહિ, ભાગવત ભગવાન પણ કહે કે સત્યના શરણ સિવાય આ મનુષ્યનો ઉદ્ધાર નથી, માટે સત્ય ધર્મનું જીવનમાં પાલન કરો. જે સારા બ્રહ્માંડને સ્થાપે છે, ઉથાપે છે, જે એનો પ્રલય કરે, પ્રલય કરે, અને જે જેનું સર્જન કરે. એટલે તો કહેવાયું, હે વિશ્વ મંડલ કે આદિ કારણ ઉત્પત્તિ પાલન સંહાર કરતા હોતા તુમી મે જગત પાવન બના દો, હે દેવ સવિતા પાવન બના દો, હે દેવ સવિતા પાવન બના દો, હે દેવ સવિતા. સૃષ્ટિની ઉત્પત્તિ પાલન અને પ્રલય કરવાની ક્ષમતા જે પરમાત્મામાં છે, એ પરબ્રહ્મ પરમાત્માને જ્યારે સૃષ્ટિમાં પ્રગટ રૂપ જાણવા હોય, ત્યારે અધ્યારુજી મહારાજ કહે છે, મુનિજન માહે માનવ હંસ રે,
મુનિજન જે જે શ્રેષ્ઠ છે કલ્યાણકારી ભાવનાથી ચાલનાર છે સર્વના કલ્યાણની ભાવનાઓ ભાવના સાથે એક એવા કર્મ કરે છે ત્યારે તેના ભીતરની અંદર એ હંસ રૂપ બિરાજમાન છે હંસ રૂપ બિરાજમાન છે હંસમાંથી પરમહંસ તરફ પ્રગતિ કરાવી શકે એનું નામ પર બ્રહ્મ પરમાત્મા એનું નામ સ્વયં બ્રહ્મ પ્રગટ બ્રહ્મ એટલે સદગુરુ એને કહેવાય કે સદગુરુ તેથી વલનમાં આગળ બતાવવામાં આવ્યું मुनिजन मानव हंस स्वामी सुख सनकादिक तहार में गुरु शब्दादिक महेश्वर इंद्र देह पार को नव रहे ब्रह्मांड ब्रह्मांड ब्रह्मा हरानी अनेक जुज वा स्थापे ब्रह्मांड के रो पार न लोके ते पार कौन कौन आपे रे हर पर ब्रह्म जे पर ब्रह्म स्वामी पद्मनाभ जी तम शरण ते हर पर ब्रह्म जे पर ब्रह्म पद्मनाभ जी तम शरण पद्मनाभ जी तम शरण पद्मनाभ जी तम शरण जन वानव हंस स्वामी सुख सन कादिक तार में भगवान क्या छे परब्रह्म परमात्मा मुनि जन मानव ना मानव रूपे अवतरित थयेला तेना भीतर मा हंस रूप बिराजमान छे अंदर रहेलो परब्रह्म परमात्मा ने हंस कहयो सुख सन कादिक तार में अने ने जानी गया हता कोण सुख સુખદેવજી મહારાજ સનત કુમારો જેને પામી લીધું હતું જેને જાણી લીધા હતા કોણ જાણી શકે જેની અંદર આ તત્વ વિશેષ રૂપે પ્રખર બનેલું છે તેને જાણી શકે ગુરુ સપ્તાધિક મહેશ્વર ઇન્દ્રાદિક તેહ પાર કો ન વલહે એનો પાર તો એ પણ નથી પામી શક્યા બ્રહ્માંડ બ્રહ્માંડ બ્રહ્મા બ્રહ્મ હરાદિક અનેક જુજવા સ્થાપે આખાએ બ્રહ્માંડમાં જુદા જુદા રૂપે તે સ્થપાયેલો છે ત્યારે તેનો પાર કોઈ નથી પામી શક્યો તે પાર કોણ કોણ આપે રે એને કોઈ પામી ન શકે તેવા પરબ્રહ્મ પરમાત્મા સ્વામી પદ્મનાભજી તમે છો અને તમે આજે પ્રગટ થયા છો સ્વયં પરબ્રહ્મ રૂપ તમે સાક્ષાત જ્યારે બિરાજમાન થયા છો ત્યારે તમ શરણમ અમે તમારા શરણમાં છીએ શરણ માંગ્યું છે આપના અધ્યારુજી મહારાજના 28 કીર્તનમાં એક શરણાગતિ માંગી છે પરબ્રહ્મ પરમાત્મા પાસે સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હે જે છે મુક્તિ ભંડાર પાવે લાગે કરો તે હર પરબ્રહ્મ જે પરબ્રહ્મ સ્વામી પદ્મનાભજી તમ શરણ અહીંયા પણ એક શરણાગતિનો ભાવ ઉભારવામાં આવ્યો છે શરણાગતિ માંગી છે કે તે પરબ્રહ્મ પરમાત્મા હું તમારા શરણમાં છું બસ એને કહેતા રહો કે હું તમારા શરણમાં છું તમારા શરણમાં છું આજ સુધી આપણે કહેતા તો રહ્યા પરંતુ મનમાં એ ભાવ નહોતો શરણાગતિનો ભાવ નહોતો પણ હવે જ્યારે આપણે ગાઈશું ને ત્યારે આપણા ભીતરમાંથી એ ભાવ પ્રગટ થવો જોઈએ કારણ ભાવ વિના ગાઈએ ને તો એ એક યંત્ર રૂપ છે એક યંત્ર રૂપ છે આપણા ઘરમાં યંત્ર મૂકીએ છે ને સર્કિટ કે બોલ્યા કરે બિચારું એની અંદર કોઈ ભાવ નથી એ ગાયા કરે ખરું હા ક્યારેક આપણી જોડે આપણી સાથે એની સાથે આપણે ગાઈ નાખીએ પણ ભાવ ન આવે પણ ભાવ જ્યારે આવે જ્યારે સમજણ પેદા થાય ત્યારે ભાવ પ્રગટ થાય અને તેથી સુખ સનકાદિક જે હંસ રૂપ બની અને જેને જાણી શક્યા છે એ પરબ્રહ્મ પરમાત્મા સ્વામી પદ્મનાભજી તમ શરણમ હું તમારા શરણમાં છું એમ કહેવામાં આવ્યું તેનું પાર કોઈ ન પામી શક્યા પણ એને કોણ ઓળખી શકે ત્યારે કહ્યું છે કે જેના ભીતરમાં તેના પ્રત્યે અનન્ય પ્રેમ છે અનન્ય શ્રદ્ધા છે અનન્ય ભાવ છે તે એને ઓળખી શકે છે જ્યારે મહાભારતના યુદ્ધ માટે તૈયારી થવા લાગી નક્કી કર્યું દુર્યોધને કે ગમે તે થાય પરંતુ હું મારા ભાઈઓને એટલે કે પાંડવોને મારો જે ભાગ છે
એમાંથી એક સોયની અણી પણ ઊભી રહી શકે એટલો પણ ભાગ આપવા માંગતો નથી. આ બધું મારું છે. આમ તો દુનિયામાં જેટલા ઝઘડા છે એ બધા એના જ છે કે આ મારું અને આ તારું. ઠાકોર રામકૃષ્ણ પરમહંસ એક વ્યક્તિને જ્યારે જમીન માપતા જોયો ને ત્યાંથી નીકળતા રસ્તા પરથી તો હસવા લાગ્યા. બે ભાઈઓ જમીન માપતા હતા, દોરડા વતે દોરડા દોરડું લઈને કે આ બાજુની તારી અને આ બાજુની મારી. ત્યારે ઠાકોર હસતા હસતા નીકળ્યા ત્યાંથી. ત્યારે પૂછ્યું કે ઠાકોર કેમ હસ્યા? તો કે ભાઈ આ તારી નથી મારી નથી, તારું મારું શું કામ કરો છો? જીવો એટલી વાર એમાંથી ખેડીને ખાઈ લ્યો, જે ઉગે જે પાકે એમાંથી વેચીને ખાઈ લ્યો, અંતે તો આ આ છે કોનું? પરમાત્માનું, હે ભગવાનનું છે ને, અંતે તો એનું છે. છતાંય આપણે જ્યારે એના માટે લડીએ છીએ, ઝઘડો બધો એનો જ છે, એમાંથી ઉઠો. પણ દુર્યોધન એક હતો કે જેની સાથે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ સ્વયં આવ્યા છે ને, દૂત બનીને આવ્યા છે ને, કહે છે ને, સમજાવે છે, આ બધું છોડ અને જેના ભાગનું જેના હકનું છે ને આપી દે. છતાંય દુર્યોધન નથી માનતો. મહાભારત નક્કી થઈ ગયું. તે સમય અત્યંત કઠિન હતો. પ્રથમ શંખાસુરને મારવા સાગરની અંદર ભગવાન ગયા હતા અને એવો અવતાર લઈ અને તેને માર્યો હતો. ત્યાર પછી ભગવાને મત્સ્ય રૂપ ધારણ કર્યું હતું, ભગવાને માછલીનું રૂપ ધારણ કર્યું હતું, વિરાટ મત્સ્ય અવતાર ધારણ કરી અને ભગવાને જલની અંદર પોતાની જાતને રાખી અને કહ્યું છે કે પૃચ્છ ઉલારિયું લીલાએ. મનુ મહારાજ તેના નિમિત્ત બન્યા હતા. આ એ મનુ મહારાજ કે જે માનવ વંશના પ્રથમ અંશ કહેવાયા છે. એ મનુના અંશો છીએ આપણે, એટલે આપણે માનવ કહેવાયા. એ મનુ મહારાજ એના નિમિત્ત બન્યા છે અને એ મનુ મહારાજ જ્યારે પોતાના ઈષ્ટનું સ્મરણ કરતા કરતા જલ અર્ઘ સમર્પિત કરે છે ત્યારે પોતાના હાથની અંદર એક અંજલિ જલ અને એમાં એક નાનો સરખો જીવ અને જીવને વાચા થઈ અને બોલે છે કે મને કમંડલમાં નાખો, મને કમંડલમાં નાખો, મારી રક્ષા કરો. એ જીવને કમંડલમાં નાખ્યો, એક જ ક્ષણમાં કમંડલ પુરાઈ ગયું. કમંડલમાંથી મને બહાર કાઢો, તળાવ સરોવર તળાવમાં, ત્યાંથી નદીમાં, નદીમાંથી સમુદ્રમાં. જ્યારે વિરાટ રૂપ ધારણ કરે છે મત્સ્ય અવતાર, ત્યારે મત્સ્ય અવતાર રૂપ પ્રભુ પરમાત્માએ મનુ મહારાજને કહ્યું છે કે એક ઋષિનું યુગલ, સંસારના એક એક પશુ પક્ષી માનવથી લઈને તમામ યુગલને એક નાવમાં મૂકી દો. અને જ્યારે નાવમાં લઈ અને મનુ મહારાજ બેઠા છે ત્યાં કહેવાયું છે કે જ્યારે પ્રલય સમય આવે ત્યારે આ નાવને તમે મારી પૂંછની સાથે બાંધી દેજો. જ્યાં માછલીના રૂપે પ્રભુ પ્રગટ થયા છે ને, પૂંછ ઉલારિયું અને પૂંછડી જ્યારે ઊંચી કરીને ઝંપલાવે છે ત્યારે જલ એટલું બધું ચારે બાજુ ફેલાયું છે કે ચારે બાજુ જલબંબાકાર થયો. અને ત્યારે મનુ મહારાજ પોતાની નાવડીને એ માછલીની સાથે બાંધી દે છે અને એ રીતે આખા સંસારમાં થયેલા પ્રલયમાંથી આ સૃષ્ટિને બચાવી. જ્યારે પ્રલય શાંત થયો, ધરતી સ્થિત બની, ત્યારે ફરીથી એ નાવની અંદરથી એક એક યુગલ આ ધરતી ઉપર ઉતરી અને ફરીથી આ સૃષ્ટિ ભરપૂર ભરાઈ છે. કહેવાયું કે એવી રીતે તમે લીલાઓ કરી છે. સેન કપોતની રીત રે ઝડપી હન્યો શંખાસુર રે. કપોતના રૂપની અંદર તમે શંખાસુરને માર્યો, શંખ પરાયણ પૂર્યો. જ્યારે શંખાસુરને માર્યો ત્યારે કહેવાયું છે કે ત્રિભુવનમાં ત્રણેય ભુવનમાં ઓછવ થવા લાગ્યો. મતલબ કે જે માનવો હતા જેને એનાથી ખૂબ કષ્ટો વેઠવા પડતા હતા, એનું જેને બહુ કષ્ટ સહન કરવું